સુરત લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું બંને પક્ષોના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જેથી આમને સામને સૂત્રોચ્ચાર થયા હતા ત્યારબાદ કલેક્ટર કચેરીના ગેટ પર મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી સુરત લોકસભા બેઠક પર ભાજપે ત્રીજીવાર દર્શના જરદોષને ટિકિટ ફાળવી છે જ્યારે કોંગ્રેસમાંથી અશોક અધેવાડને ટિકિટ ફાળવી છે ગુરુવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી બંને પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને બંને ઉમેદવારોએ કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી દરમિયાન કલેક્ટર કચેરીના ગેટ ઉપર ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામે આવી ગયા હતા ભાજપ દ્વારા મોદી મોદીના નારા લાગ્યા હતા જ્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચોકીદાર ચોર હેના નારા લાગ્યા હતા દરમિયાન વાત અંતે મારામારી સુધી પહોંચી ગઈ હતી કલેક્ટર કચેરીના ગેટ પર જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કાર્યકરોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે ફરી કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી સજા હતી જેથી પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી